ધોરાજીમાં 26મી જાન્યુઆરીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવી ભગતસિંહજી હાઈસ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણીએ ધ્વજવંદન કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રશ્મિન ગાંધી, ધોરાજી. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરજનો, કર્મચારી મિત્રો તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આપ સર્વને આજના ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે આપણે પ્રજાસત્તાક થયા છીએ તેના 71 વર્ષ પૂર્ણ કરી અને 72મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. આજના આ પવિત્ર દિવસે ભારત દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો અને વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉદય થયો છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ અંગ્રેજોની 200 વર્ષની પરાધીનતામાંથી 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વાધીન થયું હતું. આઝાદી બાદ દેશની વ્યવસ્થાઓ ચલાવવા માટે કોઈ માળખું ન હતું. આપણા નેતાઓની રાષ્ટ્રભક્તિ, દૂરંદેશિતા અને દીર્ઘદ્રષ્ટિના પરિણામ સ્વરૂપ આપણે વિશ્વના જુદા જુદા દેશોની વહીવટી પ્રણાલીઓ અને શાસન વ્યવસ્થાઓનો અભ્યાસ કરી 2 વર્ષ 11 માસ અને 17 દિવસની મહેનત બાદ એક સુદૃઢ શાસન વ્યવસ્થા માટેને એક પવિત્ર ગ્રંથ તૈયાર કર્યો, જેને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજ થયો અને તે દિવસે ભારત દેશ પ્રજાસત્તાક અને ગણતંત્ર રાષ્ટ્ર બન્યો.